જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ મેથીના મુઠિયા તો મેથીના મુઠિયા કઈ રીતે બનાવવા તેને સ્ટાર્ટ કરીએ તો તેની માટે અહીંયા આપણે મેથી ધોઈને સાફ કરીને લઈ લીધેલી છે બેથી ત્રણ વાર પાણીમાં ધોઈને સાથે ચણાનો લોટ લઈ લીધેલો છે તેની જ સાથે ચણાના લોટમાં એડ કરવા માટે વરિયાળી આખા ધાણા અજમો હિંગ મીઠું અને ખાવાનો સોડા લઈ લીધેલો છે તેની સાથે આપણે જરૂર પડશે મોણ દેવા માટે તેલની તો એના માટે અહીંયા તેલ લઈ લીધેલું છે હવે આપણે આ મુઠિયા તળવા માટે અહીંયા તેલ ગરમ કરવા સાઈડમાં મૂકી દીધેલું છે ધીમા તાવ ઉપર હવે આપણે પહેલાં સૌથી પહેલા લોટ બાંધી લઈએ મુઠિયા માટે તો તેના માટે અહીંયા ચણાના લોટમાં સૌથી પહેલા આપણી ધોયેલી મેથી છે ઝીણી સુધારેલી તે એડ કરી દઈશું તેની જ સાથે આપણે જે વરિયાળી આખા ધાણા અજમો મીઠું હિંગ અને ખાવાનો સોડા લીધેલો છે તે આમાં એડ કરી દઈશું તેની જ સાથે આપણે આમાં ધાણા જીરું પાવડર એડ કરીશું તેની જ સાથે આપણે મરચું પાવડર એડ કરીશું મરચું અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમારે ઓછું વધતું કરવાનું છે તેની જ સાથે આપણે હળદર પાવડર લઈ લઈશું આ બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે તેલ લઈ લઈશું જે મોવણ દેવા માટે એડ થાય છે હવે આપણું તેલ એડ થઈ ગયા પછી આ મસાલા સાથે આપણે ચણાના લોટ અને મેથીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ મેથીના મુઠિયા તમે ઊંધિયામાં પણ એડ કરી શકો છો અને સાથે જ આનું શાક પણ બનાવી શકો છો દાણા અને મેથીના મુઠિયાનું હવે આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે એમાં હવે થોડુંક પાણી એડ કરી દઈશું મૂવણ દીધા પછી ધીરે ધીરે તમારે પાણી એડ કરવાનું છે એક સાથે બધું પાણી એડ નથી કરી દેવાનું ન તો તમારો લોટ ઢીલો થઈ જશે હવે જો આપણે આ રીતનો લોટ તૈયાર કરી દીધો છે થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈને આપણો આ રીતનો લોટ બંધાઈ જાય પછી તેની ઉપર થોડુંક તેલ એડ કરીને આ રીતે આપણા લોટને મસળી લેવાનો છે એક મિનિટ સુધી અને આને આપણે બહુ કાઠો નહીં અને બહુ ઢીલો નહીં એ ટાઈપનો લોટ તૈયાર કર્યો છે જો આ રીતનો હવે આપણું તેલ પણ ધીમે ધીમે ગરમ થવા લાગ્યું છે હવે આપણા આ જે ગેસ છે મીડિયમ ગેસ ઉપર છે અને હવે આપણે જે લોટ તૈયાર કર્યો છે તેમાંથી આ રીતની નાની નાની ગોળીઓ વાળી લઈશું તમને જેવી પસંદ હોય નાની મોટી એ રીતની વાળી શકો છો હું અત્યારે મીડિયમ સાઇઝની રાખું છું અને જ્યારે આ શાકમાં એડ થાય છે ત્યારે થોડીક ફૂલીને એની સાઈઝ કરતાં થોડીક મોટી થાય છે એટલે અત્યારે મેં આ પ્રમાણે વાળી છે હું પહેલા બધી તૈયાર કરી દઉં જો આ રીતે બધી આપણી લોટમાંથી ગોળીઓ તૈયાર થઈ ગઈ છે આપણા લોટમાંથી આટલી ગોળીઓ બનીને તૈયાર થઈ છે હવે આપણે જે સાઈડમાં તેલ ગરમ કરવા મૂક્યું હતું એ થઈ ગયું છે જો આ રીતે થોડોક લોટ લઈને ચેક કરીએ તો આ રીતનું આપણો લોટ ઉપર આવી જાય છે એટલે કે આપણું જે ગોળીઓ તળવા માટેનું તેલ છે એકદમ તૈયાર થઈ ગયું છે મેથીના મુઠિયા તળવા માટે હવે આપણે જે મેથીના મુઠિયા બનાવીને તૈયાર કર્યા છે ગોળીઓવાળીને એ હવે આમાં એક પછી એક એડ કરી દઈશું તમારે ધીરે રહીને સાચવીને મૂકવું દાજી ના જવા એનું ધ્યાન રાખવાનું જો આ રીતે કરતાં કરતાં તમારું જેટલું વાસણ હોય એ પ્રમાણે તમારે એડ કરવાની છે પહેલાં તમે જ્યારે એને મૂકશો ત્યારે થોડાક તમને આવા બબલ્સ દેખાશે પછી એ જ્યારે અંદર બધી ગોળીઓ એડ થઈ જશે એટલે ધીમે ધીમે બબલ્સ ઓછા થઈ જશે અને એને પલટાવવાની બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની આ ગોળીઓને આપણે ફૂલ ગેસ ઉપર નથી તળવાની અને આપણે મીડિયમ ગેસ ઉપર જ તળવાની છે જો તમે ફૂલ ગેસ રાખશો તો એ અંદરથી કાચી રહી જશે અને એ ખાવામાં બિલકુલ પણ સારી નહીં લાગે આનો ટેસ્ટ સારો નહીં આવે એટલા માટે આપણે એને મીડિયમ ગેસ ઉપર તળશું થોડીક વાર લાગશે પણ ખાવામાં બહુ જ સરસ લાગશે આ મેથીના મુઠિયા આ ઊંધિયાની રેસિપીમાં વપરાતા હોય છે અને સાથે જ તમે દાણા જે તુવેરના દાણા હોય ચણાના દાણા હોય કે વટાણાના દાણા હોય એ આમાં એડ કરીને તમે મેથી મુઠિયા અને દાણાનું શાક બનાવો તો પણ બહુ જ સરસ લાગે છે હવે તમે જોઈ શકો છો કે આપણા મેથીના મુઠિયા છે એ તળીને તૈયાર થઈ ગયા છે આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે બધા જ હવે આને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું તમને આ મેથીના મુઠિયા બનાવવાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વીઆર ક્રેઝી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ગઈશ એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો હવે જો આપણા જે મેથીના મુઠિયા બનીને તૈયાર થયા છે એ બધા જ આપણે એક પ્લેટમાં નીકાળી લીધેલા છે આ રીતે તેલ નીતારીને અને આપણા થોડાક મેથીના મુઠિયા તળવાના બાકી રહી ગયા છે તેને હજી આપણે આમાં એડ કરી દઈશું જો આ રીતે હવે આપણા જે મેથીના તૈયાર તૈયાર થયા થયા છે તેને હું કેવા છે જો અંદરથી તમે જોઈ શકો છો કે આપણો લોટ સહેજ પણ કાચો નહીં રહ્યો અને એકદમ ચડી ગયો છે જો બહુ જ સરસ બન્યા છે એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચા છે તો ચાલો હવે આપણે મળીએ નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય